तो कपड़वंज में एक महीना अगाउ 9,32,000 की चोरी ना मामले कपड़वंज पुलिस मुद्दामाल सहित त्रण आरोपियों ने झड़पी पाड़ा 8 जेटली चोरीओनो भेद उकेली काढ़ो। आ अंगे दिनेशभाई रोहित फरियाद आधार पुलिस टीमे गुनो नोंधी आगनी कार्यवाही हाथ धरी थी। कपड़वंज स्थानिक पुलिस एक महीना अगाउ थयेली गरफोड़ चोरी नो भेद उकेल्यो। आ साथे सात जिल्लामां 8 जग्याओ पर थयेली चोरी नो पण भेद उकेल्यो। पुलिस टीमे 3 गरफोड़ चोर ने कुल रुपया 9,32,000 ना मुद्दामाल साथे झड़पी पाड्यो छे। कपड़वंज शहेरनी गंगोत्री सोसायटीमां तारीख 7 जूनना रोज 1,25,000 नी मताની चोरी थई होवાની ઘટના પ્રકાશમાં આવી હતી। આ અંગે દિનેશભાઈ રોહિતની ફરિયાદના આધારે પોલીસ ટીમે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવ અંગે સ્થાનિક પોલીસની ટીમ સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ટાવરના ડેટા અને સકમંદોની ઓળખ શરૂ કરી હતી, જેમાં મોબાઈલ ડેટાના આધારે તેમજ અન્ય માહિતી દ્વારા સાહિલ હુસેન, શૌકત હુસેન કુરેશી, કામલી મિયા ઉર્ફે કાકા બસરી મિયા, મલેક હુસેન ઉર્ફે તીડીયો ગફુરભાઈ ભઠ્ઠીને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરી। પોલીસ ટીમે સઘન પૂછપરછ કરતા સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 1,07,000, મોબાઈલ ફોનના 3 કિંમત રૂપિયા 25,000, ગાડી કિંમત રૂપિયા 8,00,000 મળી કુલ રૂપિયા 9,32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। આમ કપડવંજ સ્થાનિક પોલીસે ઝડપી પાડેલા ઘરફોડ ચોરી કરતી ગેંગના 3 સભ્યોની પૂછપરછ કરતા કપડવંજ, બાલાસિનોર, વીરપુર, મોડાસા, સિટી, પેટલાદ અને આણંદમાં થયેલ કુલ 8 ચોરીના ભેદ ઉકેલ્યો છે। આ જે ગુનો ડિટેક્ટ થયો છે એ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તારીખ 7/6/2022ના રોજ જે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ છે, જેમાં 1,25,000નો મુદ્દામાલ ચોરાયેલો હોવાની ફરિયાદ હતી। એ બાબતે અમે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સિસના આધારે તપાસ કરતા અમને આરોપીઓ, જે આરોપીઓની ગેંગ છે, જે એમણે અગાઉ બી ઘણા બધા ગુનાઓમાં પકડાયેલ છે, એ ગેંગને પકડવામાં સફળતા મળેલ છે અને આરોપીઓ પાસેથી 1,08,00,000 રૂપિયા કિંમતની અર્ટિગા ગાડી કબજે કરવામાં આવેલ છે, તેમજ ચોરાયેલા મુદ્દામાલ પૈકી સોના ચાંદીના અમુક દાગીના પણ રિકવર કરવામાં આવેલ છે। કેટલા આરોપી ઝડપાયા? અત્યારે કુલ 3 આરોપી પકડવામાં આવેલ છે, જ્યારે આ ગુનાના કામે સંડોવાયેલા આરોપી કુલ 4 છે અને 1 આરોપી પકડવાનું બાકી છે। હાલમાં કોઈ રિમાન્ડ? રિમાન્ડ અત્યારે આરોપીને કુલ 5 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે, એટલે આરોપી સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં છે।